સિટી એજ્યુકેશન. આજના વિડીયોની અંદર આપણે જોઈએ ધોરણ 7 પાઠ 4 બે ખાનાનો પરિગ્રહ. તેના પ્રશ્નોની અભ્યાસ દરમિયાન પ્રશ્નોની આપણે સમજૂતી મેળવશું. તે પહેલાં જો તમે મારી આ ચેનલ ઉપર નવા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તેના બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ન ભૂલતા, અને ડિસ્ક્રિપ્શનની અંદર મારી વોટ્સઅપ લિંક છે જેની અંદરથી તમને PDF મળી શકે છે તેની અંદર જોઈન થવાનું ન ભૂલતા. સર કરી આજનો આ વિડીયો. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના બોક્સમાં લખો. પ્રશ્ન પહેલો, ગાંધીજીને ક્યાં વાઇરોસને મેળવવા દિલ્હી જવાનું હતું? જવાબ ક, લોર્ડ માઉન્ટ બેટન. બે, મનુબહેન ગાંધીજીના શું થતા હતા? જવાબ આવશે ખ, પૌત્રી. પ્રશ્ન 3, બે ખાનાનો પરિગ્રહ 8 થી તમે શીખશો કે? જવાબ ક, વણખપનું ન વાપરવું. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન 2, નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. પ્રશ્ન પહેલો, ગાંધીજીને શામાં બેસાડીને વાઇસરોયે મળવા બોલાવ્યા હતા? ઉત્તર, ગાંધીજીને વિમાનમાં બેસાડીને વાઇસરોયે મળવા બોલાવ્યા હતા. પ્રશ્ન 2, લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે? જવાબ, લેખિકાએ ગાંધીજીને હિન્દુસ્તાનના પિતા કહ્યા છે. પ્રશ્ન 3, ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કયું કામ કર્યું? ઉત્તર, ગાંધીજીએ ટ્રેનમાં ચડ્યા પછી પહેલું કામ ફંડ ઉઘરાવવાનું કર્યું. પ્રશ્ન 4, સ્ટેશન માસ્તરે ગાંધીજીને શી આજીજી કરી? ઉત્તર, સ્ટેશન માસ્તરે ગાંધીજીને રેલવેના ડબ્બાના બંને ખાના વાપરવાનું ચાલુ રાખવા માટે આજીજી કરી. પ્રશ્ન 3, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. 1, બાપુએ વિમાનમાં જવાની ના કેમ પાડી? અથવા બાપુએ વિમાનમાં મુસાફરી કરવાનો ઇનકાર શા માટે કર્યો? ઉત્તર, વાઇસરોયે બાપુને વિમાન દ્વારા મળવા બોલાવ્યા. બાપુએ વિમાનમાં જવાની વાઇસરોયને ના પાડી. જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં પોતાનાથી બેસી શકાય નહીં એમ ગાંધીજી માનતા હતા. પ્રશ્ન 2, લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાનો ડબ્બો શા માટે પસંદ કર્યો? ઉત્તર, લેખિકાને થયું કે સ્ટેશને બાપુના દર્શન કરવા માટે લોકોની ભીડ જામશે, ફંડ એકઠું કરતા અવાજ થશે, તેથી બાપુને સહેજ પણ આરામ મળશે નહીં. જો એક ખાનામાં સામાન રહે અને બીજા ખાનામાં બાપુ સૂઈ બેસી શકે તો બાપુજીની સગવડ સચવાય. આથી લેખિકાએ બાપુ માટે આગગાડીમાં બે ખાનાનો ડબ્બો પસંદ કર્યો. પ્રશ્ન 3, બાપુએ લેખિકાને શા માટે ઠપકો આપ્યો? ઉત્તર, પટનાથી દિલ્હીની મુસાફરી માટે બાપુએ લેખિકાને ઓછામાં ઓછા સામાન રહે એવો રેલવેનો નાનામાં નાનો ત્રીજા વર્ગનો ડબ્બો પસંદ કરવા કહ્યું હતું, પણ લેખિકાએ બાપુની સગવડ અને અનુકૂળતા માટે બે ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. બાપુ પોતાના ખપ કરતાં વધારે વાપરવો તેને એક પ્રકારની હિંસા સમજતા હતા, તેથી બાપુએ લેખિકાને ઠપકો આપ્યો. પ્રશ્ન 4, લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ શું કરવા સૂચવ્યું? ઉત્તર, લેખિકાની ભૂલનું પ્રાયશ્ચિત કરવા બાપુએ લેખિકાને રેલવેના ડબ્બાનું બીજું ખાનું ખાલી કરવા કહ્યું અને તેનો ઉપયોગ વધારાના જે પેસેન્જરો લટકતા હતા તેમને માટે કરવા સ્ટેશન માસ્તરને સૂચવ્યું. સ્વાધ્યાયના પ્રશ્નો તરફ જોઈએ. પ્રશ્ન પહેલો, નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પ્રશ્ન તેની અંદર પહેલો પ્રશ્ન, આ પ્રસંગમાંથી તમને શી પ્રેરણા મળી? ઉત્તર, ગાંધીજીની સગવડ માટે મનુબહેન આગગાડીના ડબ્બાના બે ખાના રાખી લે છે. ગાંધીજી ખપ પૂરતો એક ડબ્બો જ રાખવા માંગતા હતા, આથી ગાંધીજી મનુબહેનને બે ખાના રાખવા માટે ઠપકો આપે છે.
અને સ્ટેશન માસ્તરને બોલાવીને બીજું ખાનું તેમને પાછું સોંપે છે. આ પ્રસંગમાંથી એમને પ્રેરણા મળે છે કે ખપ કરતાં વધારે વાપરવામાં એક પ્રકારની હિંસા રહેલી છે. પ્રશ્ન બી, ગાંધીજી વિશે 10 વાક્યો લખો. ઉત્તર, મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધીનો જન્મ 1869ના ઓક્ટોબરની 2 તારીખે પોરબંદરમાં થયો હતો. તેમનું પૂરું નામ મોહનદાસ કરમચંદ ગાંધી છે. બાળપણમાં તેમણે હરિશ્ચંદ્ર નાટક જોયું, શ્રવણની વાર્તા વાંચી, તેથી ગાંધીજી પર ઊંડી અસર થઈ. માધ્યમિક શિક્ષણ પૂરું કરીને તેઓ ઉચ્ચ અભ્યાસ કરવા માટે વિલાયત ગયા ને બેરિસ્ટર થયા. ગાંધીજી વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા ગયા. ત્યાં તેમણે રંગભેદનો કડવો અનુભવ થયો. આ અન્યાય દૂર કરવા તેમણે અહિંસક લડત ઉપાડી. તેમાં તેઓ સફળ થયા. ત્યાંથી ભારત આવ્યા. ભારતને અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત કરવા બાપુએ આંદોલન ચલાવ્યું. અહિંસા અને સત્યાગ્રહ તેમના શસ્ત્રો હતા. સમગ્ર ભારતના લોકોનો તેમને સાથ મળ્યો. તેઓ સફળ થયા. ઈસવીસન 1947માં ભારતને આઝાદી મળી. પ્રશ્ન 3, બચ્ચાઓને લૂલો ને બદલે આંધળો કહીએ તો અને પ્રેમને આંધળોને બદલે લૂલો કહીએ તો? ઉત્તર, લૂલો બચાવ એ રૂઢ થયેલો શબ્દ પ્રયોગ છે. લૂલો એટલે નિરાધાર કે પુરાવા વિનાનો. જેના બચાવમાં કશો પુરાવો કે આધાર ન હોય તેને આંધળો બચાવ કહી શકાય. આંધળો પ્રેમ એટલે કે બ્લાઇન્ડ લવ એ પણ રૂઢ થયેલો શબ્દ પ્રયોગ છે. આંધળો એટલે જેમાં પ્રેમી પોતાના પ્રિય પાત્ર સિવાય બીજું કશું જોઈ શકતી નથી, તેવો પ્રેમ. આમ લૂલો બચાવ તેમજ આંધળો પ્રેમ ના વિશેષણો બદલાવાથી અર્થ અસ્પષ્ટ બને છે. પ્રશ્ન 2, નીચેના શબ્દોના અર્થ જણાવો અને તેમનો વાક્ય પ્રયોગ કરો. 1, ખેવના, અર્થ સંભાળ અને કાળજી. વાક્ય, માના આકસ્મિક મૃત્યુ પછી છોકરાની ખેવના રાખનાર કોઈ ન રહ્યું. 2, હુનર, તો અર્થ થશે કારીગરી અથવા કસબ. વાક્ય, હુનર શીખનાર ક્યારેય ભૂખે મરતો નથી. 3, ભીડ, અર્થ દીર્ઘી. વાક્ય, ભીડમાં ખિસ્સા કાતરોથી સાવધાન રહેવું જોઈએ. 4, સલૂન, અર્થ ઘરના જેવી સગવડો વાળો રેલગાડીનો ખાસ ડબ્બો. વાક્ય, મહારાજાઓ અને અંગ્રેજ અમલદારો સલૂનમાં જ મુસાફરી કરતા. 5, પ્રાયશ્ચિત, અર્થ પાપના નિવારણ માટેનું તપ. વાક્ય, કોઈ ખોટું કામ થઈ જાય તો આપણે તેનું પ્રાયશ્ચિત કરવું જોઈએ. પ્રશ્ન 3, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો. 1, એકમાં સમાન રાખવાયો, ખાલી જગ્યા બીજામાં પૂજ્ય બાપુજીને સુવાનું રાખ્યું. જવાબ આવશે અને. 2, ઇન્સ્પેક્ટરે જોયું, ખાલી જગ્યા મહાદેવની આંખમાં આંસુ હતા. જવાબ તો. 3, ડોક્ટરે કહ્યું, ખાલી જગ્યા એણે કસરત કરવી જોઈએ. જવાબ કે. 4, મહાદેવ ગાયને હાંકવા રોકાયો, ખાલી જગ્યા એને પરીક્ષામાં મોડું થયું. જવાબ એટલે. વિશેષ પ્રશ્નોત્તર. પ્રશ્ન 1, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો. અહીંયા હું તમને સીધા આન્સર જ આપીશ. પ્રશ્ન 1, ગાંધીજીએ મુસાફરી માટે કયા વાહનનો ઇનકાર કર્યો? જવાબ સી, વિમાનનો. 2, સ્ટેશને કોના દર્શન કરવા હજારોની મેદની જામતી હતી? જવાબ સી, ગાંધીજીના. 3, મુસાફરીનો સામાન તેમજ રેલવેના ડબ્બાની પસંદગીની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી હતી? જવાબ બી, મનુબહેનને. 4,
ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન કેટલા વાગે લેતા? જવાબ: એ 10 વાગે. 5. મનુબહેન બાપુજીના ખાનામાં આવ્યા ત્યારે બાપુજી શું કરતા હતા? જવાબ: એ લખતા હતા. 6. ગાંધીજી મનુબહેનને રેલવેના ડબ્બાની બારીની બહાર શું બતાવવા માગતા હતા? જવાબ: સી લટકતા લોકો. 7. જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું, તેમાં ગાંધીજી શું જોતા હતા? જવાબ: બી હિંસા. પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો. 1. દિલ્હી જતી વખતે ગાંધીજીની સેવામાં કોણ હતું? જવાબ: દિલ્હી જતી વખતે ગાંધીજીની સેવામાં એમના પૌત્રી મનુબહેન હતા. 2. વિમાનની સગવડનો ઇનકાર કરતા ગાંધીજીએ શું નિશ્ચય કર્યો? ઉત્તર: વિમાનની સગવડનો ઇનકાર કરતા ગાંધીજીએ આગગાડીમાં દિલ્હી જવાનો નિશ્ચય કર્યો. 3. ગાંધીજીને કેવા પ્રકારની તકલીફની ખેવના ન હતી? ઉત્તર: ગાંધીજીને અસહ્ય ગરમી, 24 કલાકનો રસ્તો કે દરેક સ્ટેશને હજારોની મેદનીને લીધે પડતી તકલીફની ખેવના ન હતી. પ્રશ્ન 4. મનુબહેનને કેટલા ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો? ઉત્તર: મનુબહેને 2 ખાનાવાળો ડબ્બો પસંદ કર્યો. પ્રશ્ન 5. ગાંધીજીએ નાગ નોખાલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા કોને રજા આપી? ઉત્તર: ગાંધીજીએ નોખાલીના યજ્ઞમાં પોતાની સાથે ભાગીદાર થવા મનુબહેનને રજા આપી. 6. મનુબહેનને 2 ખાનાવાળા રેલવેના ડબ્બાનો શો ઉપયોગ કર્યો? ઉત્તર: મનુબહેને રેલવેના ડબ્બાના 1 ખાનાનો ઉપયોગ સામાન રાખવા માટે અને 2 ખાનાનો ઉપયોગ ગાંધીજીને સુવા બેસવા માટે કર્યો. 7. બીજાએ કરેલી નાની ભૂલ માટે ગાંધીજી શું પ્રાયશ્ચિત કરતા? ઉત્તર: બીજાએ કરેલી નાની ભૂલને ગાંધીજી પોતાની ભૂલ ગણી લેતા અને એકાદ ટક ખાવાનું છોડી દેતા. 8. સ્ટેશન માસ્તર કેમ ઝંખવાણા પડી ગયા? ઉત્તર: ગાંધીજીએ કહ્યું, મળતી સગવડનો દુરુપયોગ કરાવી આ છોકરીને, એટલે કે મનુબહેનને, તમે બગાડવા માગો છો? આ સાંભળી સ્ટેશન માસ્તર ઝંખવાળા પડી ગયા. પ્રશ્ન 9. 2 ખાનાનો પરિગ્રહ પ્રસંગથી મનુબહેનને જીવનનો કયો અમૂલ્ય પાઠ મળ્યો? ઉત્તર: 2 ખાનાનો પરિગ્રહ પ્રસંગથી મનુબહેનને જીવનનો એ અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના ઉત્તર 3-4 વાક્યમાં આપો. 1. ગાંધીજીએ પટનાથી દિલ્હી જતા મનુબહેનને શી જવાબદારી સોંપી? ઉત્તર: પટનાથી દિલ્હી જતા ગાંધીજીએ મનુબહેનને ટ્રેનમાં ડબ્બાની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપી. ગાંધીજીએ કહ્યું હતું કે ઓછામાં ઓછો સામાન લેવો અને ટ્રેનમાં નાનામાં નાનો 3જા વર્ગનો ડબ્બો પસંદ કરવો. પ્રશ્ન 2. મનુબહેનના પરાક્રમનું પ્રાયશ્ચિત કરતા ગાંધીજીએ સ્ટેશન માસ્તરને શું કહ્યું? ઉત્તર: મનુબહેનને 2 ખાનાવાળા ડબ્બાની પસંદગી કરીને જે ભૂલ કરી હતી તે પોતાની ભૂલ ગણીને ગાંધીજીએ પ્રાયશ્ચિત કર્યું, ડબ્બાનું 1 ખાનું ખાલી કરી નાખ્યું અને તેનો ઉપયોગ રેલવેના ડબ્બાઓની બહાર લટકતા પેસેન્જરો માટે કરવા સ્ટેશન માસ્તરને જણાવ્યું. પ્રશ્ન 3. મનુબહેનના જીવનમાં ગાંધીજીના ઠપકાની કિંમત કેમ અમૂલ્ય થઈ પડી? ઉત્તર: મનુબહેનને ગાંધીજીનો ઠપકો એ વખતે વસમો લાગ્યો હતો, પણ પછીથી આવા ઝીણવટ ભરેલા અહિંસા પાલનથી મનુબહેનનું ઘડતર થયું હતું. એ ઘડતરનો લાભ એમને જીવન પર્યાંત મળ્યો હતો. પ્રશ્ન 4. મનુબહેને કરેલા બચાવ અંગે ગાંધીજીએ શું કહ્યું? ઉત્તર: મનુબહેનનો બચાવ ગાંધીજીને લૂલો લાગ્યો, એમાં તેમને પોતાના પ્રત્યેનો માત્ર આંધળો પ્રેમ હોય એવું લાગ્યું. તેમણે કહ્યું, મને એરોપ્લેન કે સ્પેશિયલ ટ્રેન પણ મળી શકત, પણ એ સઘળું મને પોસાય એમ નથી. રેલવેના ડબ્બાના વધારાના ખાનાને બદલે સલૂન પણ મળી શકત, પણ એથી ખોટો ખર્ચ થાય એ મને કોઈ રીતે પસંદ ન પડે. મળતી સગવડનો દુરુપયોગ કરવો એ સૂક્ષ્મ હિંસા છે. વ્યાકરણ.
પ્રશ્ન પહેલો, નીચેના શબ્દોની જોડણી સુધારો. એક, પૂજ્ય, તો જવાબ આવશે પૂજ્ય. બે, દીર્ઘી, તો જવાબ આવશે દીર્ઘી. ત્રણ, નિશ્ચય, તો જવાબ આવશે નિશ્ચય. ચાર, મૃદુલ્લુ, તો મૃદુલા. પાંચ, પૌતરી, તો જવાબ આવશે પૌત્રી. છ, પ્રાયશ્ચિત, જવાબ આવશે પ્રાયશ્ચિત. ત્રણ, દુરુપ્રયોગ, જવાબ આવશે દુરુપ્રયોગ. આઠ, અમૂલ્ય, જવાબ આવશે અમૂલ્ય. નવ, જીવન પર્યંત, જવાબ આવશે જીવન પર્યંત. પ્રશ્ન બે, નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો. એક, મુસાફરી, તો પ્રવાસ અથવા સફર. બે, કસોટી, તો પરીક્ષા અથવા પરખ. ત્રણ, તકલીફ, તો તસ્તી અથવા શ્રમ. ચાર, સગવડ, તો અનુકળતા અથવા જોગવાઈ. પાંચ, મેદની, તો ભીડ અથવા દીર્ઘી. છ, ખેવના, તો કાળજી અથવા સંભાળ. સાત, જીવન, આયુષ્ય અથવા જિંદગી. આઠ, વસમું, તો મુશ્કેલ અથવા કપરું. નવ, વંશ, તો તાબે અથવા શરણે. દસ, ઝીણવટ, તો બારીકાઈ અથવા સૂક્ષ્મતા. પ્રશ્ન ત્રણ, નીચેના શબ્દોના વિરોધાર્થી શબ્દ લખો. એક, ગરીબાઈ, તો તવંગર. બે, સહ્ય, તો અસહ્ય. ત્રણ, વધારે, તો ઓછું. ચાર, ઇનકાર, તો સ્વીકાર. પાંચ, ગરમ, તો ઠંડુ. છ, દુઃખ, તો સુખ. સાત, પસંદ, તો નાપસંદ. આઠ, સગવડ, તો અસગવડ. પ્રશ્ન ચાર, નીચેના દરેક રૂઢિપ્રયોગનો અર્થ આપી તેનો વાક્ય પ્રયોગ કરો. એક, ભાન આવી જવું, અર્થ સમજ આવી જવી. વાક્ય, જીવનમાં અનેક આઘાતો લાગવાથી મિહિરને ભાન આવી ગયું છે. બે, જંખવાળા પડવું, અર્થ શર્મિંદા થઈ જવું. વાક્ય, શેઠનો પાખંડ ખુલ્લો પડી જતા એ જંખવાળા પડી ગયા. પ્રશ્ન પાંચ, નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક એક શબ્દ લખો. એક, સંગ્રહ કરવાનું માનસિક વલણ એટલે પરિગ્રહ. બે, સહન ન થઈ શકે તેવું એટલે અસહ્ય. ત્રણ, ઘરના જેવી સગવડો વાળો રેલનો ખાસ ડબ્બો, જવાબ સલૂન. ચાર, પાપના નિવારણ માટેનું તપ એટલે પ્રાયશ્ચિત. પાંચ, જેનું મૂલ્ય ન થઈ શકે તેવું અમૂલ્ય. પ્રશ્ન છ, નીચેના વાક્યમાં સંજ્ઞા શોધીને લખો. એક, અંતે સ્ટેશન આવ્યું, જવાબ આવશે સ્ટેશન. બે, સ્ટવ પર હું દૂધ ગરમ કરું છું, જવાબ આવશે સ્ટવ અથવા દૂધ. ત્રણ, તમે વાસણો સાફ કરી નાખો, જવાબ આવશે વાસણ. પ્રશ્ન સાત, નીચેના વાક્યમાંથી વિશેષણ શોધીને લખો. એક, મને જીવનમાં અમૂલ્ય પાઠ મળ્યો. એક, અમૂલ્ય. બે, લોકોની ભીડ અસહ્ય હતી, જવાબ અસહ્ય. ત્રણ, મેં ગાડીના બે ખાના પસંદ કર્યા, જવાબ ગાડી અને બે. ચાર, આંધળો પ્રેમ, તે આનું નામ, આંધળો અને પ્રેમ. પ્રશ્ન આઠ, નીચેના શબ્દોના શબ્દો કક્કાવાળી ગોઠવો. ઉપયોગ, અમૂલ્ય, અહિંસા, અત્યંત અને ઇનકાર. જવાબ આવશે અત્યંત, અમૂલ્ય, અહિંસા, ઇનકારને ઉપયોગ. જો તમને મારો આ વિડીયો થોડો પણ ઉપયોગી થયો હોય તો મારા આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ઉપર ક્લિક કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.